साबरकांठा जिल्लाना प्रांतिज खाते 14 नवेम्बरना रोज 68मा अखिल भारत सहकार सप्ताहनो शुभारंभ करवामां आव्यो। પ્રાંતિજ જીઈબી કચેરી નજીક આવેલ 52 ગોર કડવા પાટીદાર સમાજની વાડીમાં 68મા અખિલ ભારત સહકાર સપ્તાહનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું। આ તબક્કે સમારંભના અધ્યક્ષ તરીકે ગુજરાત સરકારના અન્ન પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે સ્થાન શોભાવ્યું હતું। મુખ્ય મહેમાન તરીકે સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। અતિથિ વિશેષ તરીકે પ્રાંતિજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન રાજુભાઈ પટેલ તેમજ પરસોત્તમ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત સમસ્ત જિલ્લામાંથી સહકારી આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘના ચેરમેન જસુભાઈ પટેલ ઉપસ્થિત તમામ મહાનુભાવોને આવકાર્યા હતા। પરંપરા અનુસાર મંચસ્થ મહાનુભાવો દ્વારા સમારંભ અધ્યક્ષ ગજેન્દ્રસિંહ પરમારનું શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલે સરકારી ક્ષેત્રે હરણફાર ભરતી સંસ્થાઓ વિશે ઉદ્બોધન કર્યું હતું। મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે સહકારી સંઘ તેમજ વિવિધ સહકારી સંસ્થાઓનું સામાજિક ક્ષેત્રે મૂલ્યાંકન સમજાવ્યું હતું। વિના સહકાર નહીં ઉદ્ધારના સ્લોગન અનુસાર સહકારી સંસ્થાઓથી જ સમાજના લોકોને આર્થિક વિકાસ થાય તેવું જણાવ્યું હતું। નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા તારીખ 14મી નવેમ્બરથી 20મી નવેમ્બર દરમિયાન 68મા અખિલ ભારત સહકારી સપ્તાહની ઉજવણી ઉત્સાહભેર થઈ હતી, ત્યારે પ્રાંતિજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સહકારી આગેવાનો ઉપરાંત વિવિધ મંડળીઓના ચેરમેનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રતિવર્ષે સહકારી સંસ્થાઓમાં સારી કામગીરી કરનાર 3 સંસ્થાઓના સીલ એનાયત કરવામાં આવે છે, જે અંતર્ગત પ્રાંતિજ ખાતે પણ વિવિધ સંસ્થાઓને સરાહનીય કામગીરી બદલ શીલ્ડ આપવામાં આવ્યા હતા। સમસ્ત કાર્યક્રમનું સફળ સંચાલન કિરણ ચાંપાનેરી તેમજ રમાબેન ખરાડીએ કર્યું હતું। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। પ્રાંતિજ અને તલોદ વિધાનસભા મત વિસ્તારના સર્વે પ્રજાજનો, પ્રાંતિજ શહેરના નગરશ્રેષ્ઠીઓ, ભારતીય જનતા પાર્ટીના પ્રાંતિજ શહેર તાલુકાના સર્વ પદાધિકારી મિત્રો, ભાઈઓ બહેનો, ગુજરાત સરકારના આપણા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર સાહેબ, પૂર્વ મંત્રી શ્રી જયસિંહજી ચૌહાણ સાહેબ, આપણા લોકલાડીલા સાંસદ દીપસિંહજી રાઠોડ સાહેબ, જિલ્લાના સર્વ પદાધિકારીઓ, નગરના સર્વ નગરજનો, ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રો, પત્રકાર મિત્રો, સર્વ ભાઈઓ બહેનોને દીપાવલીની શુભકામનાઓ પાઠવું છું, નવીન વર્ષની શુભકામનાઓ પણ પાઠવું છું। આપ સર્વનો પરિવાર સુખમય, શાંતિમય અને સમૃદ્ધિમય બની રહે તેવી પ્રભુ પરમાત્માને નવા વર્ષે હું પ્રાર્થના કરું છું। આપ સર્વનું કલ્યાણ થાય, ભારતની સેવા કરવાની આપ સૌને શક્તિ મળે એવી અભ્યર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ। અશોક પરમાર આજે ZSTVના માધ્યમથી સર્વે કોમના લોકોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું। સાથે છેલ્લા 2 વર્ષ આપણે બધા આરોગ્યની રીતે એટલે કોવિડના કારણે ઘણા બધા આપણે દુઃખી થયા, ડિસ્ટર્બ થયા, પણ આ વર્ષ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જે વ્યક્તિઓની રોજગારી અથવા જેના ધંધા જે પડી ભાગ્યા છે અથવા તો રોજગારી બંધ થઈ છે એવા લોકોની રોજગારી ફરી ચાલુ થાય, પગભર થાય, પોતાના ઘર માટેની જે લોકોની જે ઈચ્છા હોય બધી પૂરી કરી શકે એવું ભગવાનને આપણે પ્રાર્થના કરીએ। અમારું જે આ સર્જન ફાઉન્ડેશન સંસ્થા જે છે, પ્રાંતિજમાં અમે બહેનો માટે અહીંયા તાલીમ માટે જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર ચલાવીએ છીએ। આ સિવાય દર રવિવારે નજીવી ફી લઈ અમે
આંખની તપાસ કરીએ છીએ કોમ્પ્યુટર મશીનથી. એની સાથે જે પણ મોતિયા અથવા વેલ અથવા તો નાસુરના જે પણ દર્દીઓ નીકળે છે એ લોકોનું અમે ફ્રી એટલે કે વિનામૂલ્યે ઓપરેશન કરાવી આપીએ છીએ. બીજું અમે શિયાળામાં એટલે કે અત્યારે ઓક્ટોબરથી અમે આખા સાબરકાંઠા અને અરવલ્લીમાં લગભગ 25 જેટલા નેત્ર નિદાન સારવાર કેમ્પ વિનામૂલ્યે અમે કરવાના છીએ. એટલે અમારી જે આ બધી કામગીરી છે એમાં પ્રાંતિજ ખાતે જે અમે આ સેન્ટર અહીંયા ચલાવીએ છીએ આંખનું, એમાં દરેક જનતા અથવા જે જરૂરિયાતવાળા વ્યક્તિઓને વિનંતી કરું કે તેઓ આ કેન્દ્રનો લાભ લે. સાથે છેલ્લા દરેકને આ નવું આવનારું નવું વર્ષ દિવાળી એના માટે શુભેચ્છા પાઠવું છું. દરેકનું નવું વર્ષ સારું જાય, સુખમય જાય, આરોગ્યની રીતે અને સંપત્તિની રીતે પણ સુખી થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે સર્વેને નવા વર્ષના હેપી ન્યુ યર, હેપી દિવાળી. ઇન્ડિયન સોપારી પરિવાર દ્વારા દિવાળી પર્વને લઈને પ્રાંતિજ તથા તાલુકાની જનતાને હાર્દિક શુભેચ્છાઓ, શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન. દિવાળીના શુભ અવસરને લઈને અમારે ત્યાં સ્પેશિયલ મુખવાસ મળી રહેશે. મુખવાસની અવનવી વેરાયટીઓ પણ મળી રહેશે. મીઠા આમળા, અનારદાણા, દ્રક્ષાદીવટી, અપલમ, મીઠી કેરી, નવરંગ, રોસ્ટેડ શ્રીજી, અલસી, મિક્સ મુખવાસ, ફેમિલી પેક, ચોકલેટ, પાન મસાલા, સોપારી, ગોળી બિસ્કિટ, રિટેલ તથા હોલસેલ માટે સંપર્ક કરો ઇન્ડિયન સોપારી. દિવાળી પર્વની મુખવાસની અવનવી વેરાયટીઓ માટે આજે જ મુલાકાત લો અમારી. અમારું સરનામું નોંધી લેશો, ઇન્ડિયન સોપારી, સાત સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટર, ભાખરિયા બસ સ્ટેન્ડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 99741-68898. નમસ્કાર મિત્રો, જેડીએસ ટીવીના દર્શક મિત્રો, પ્રાંતિજ અને પ્રાંતિજ તાલુકાના જનતાને ઇન્ડિયન સોપારી અને આરવી ટ્રેડર્સ તરફથી આવનારા વર્ષની અને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપનું આવતું વર્ષ ખૂબ મંગળકારક રહે તેવી શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. અરવિંદભાઈ ખોડીદાસ ઉર્ફે એકે પટેલ, ન્યાયો એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ પ્રાંતિજનો મેનેજિંગ ટ્રસ્ટી છું. અમારા ટ્રસ્ટ દ્વારા પ્રાંતિજ ખાતે નર્સિંગને લગતા અભ્યાસક્રમો બીએસસી નર્સિંગ, એમએસસી નર્સિંગ, પીબીબીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, તે ઉપરાંત એજ્યુકેશનને લગતા બીએડ અને એમએડ અભ્યાસક્રમો, સોશિયલ સાયન્સને લગતા એમએસડબ્લ્યુ અભ્યાસક્રમો, ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટી, ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર, આર્ટ્સ કોલેજ, ફિઝિયોથેરાપી કોલેજ વગેરે શૈક્ષણિક સંસ્થાઓનું અમે સંચાલન કરીએ છીએ. અમારી સંસ્થાનો લાભ પૂરા સાબરકાંઠા, અરવલ્લી અને ગુજરાતના જુદા જુદા વિસ્તારના વિદ્યાર્થીઓ, ભાઈઓ, બહેનો લે છે. અમારી સંસ્થામાંથી ઘણી બધી બહેનો અને વિદ્યાર્થીઓ નર્સિંગનો અભ્યાસ કરીને આજે ગુજરાતની જુદી જુદી સરકારી અને ખાનગી સંસ્થાઓમાં, દવાખાનાઓમાં ફરજ બજાવે છે અને પોતાની રોજીરોટી મેળવે છે. નવા વર્ષની અંદર, નૂતન વર્ષની અંદર હું મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અમારી સંસ્થામાં ભણતા તમામ વિદ્યાર્થી ભાઈઓ, બહેનો, વાલીઓ, ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ અને સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના તમામ નાગરિકો, વડીલો, બુજુર્ગો, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો
સૌને મારા હૃદયપૂર્વકના ખૂબ ખૂબ નૂતન વર્ષાભિનંદન હું પાઠવું છું. નવું વર્ષ આ તમામના માટે ખૂબ ફળદાયી નીવડે, સુખદાયી નીવડે, તેમની મનોકામનાઓ ભગવાન ભોળાનાથ સૌ પૂર્ણ કરે, તેમને તમામ પ્રકારની ઈચ્છાઓ પણ ભગવાન પૂર્ણ કરે તેવી મારી નૂતન વર્ષે સૌને અભિનંદન અને શુભેચ્છાઓ છે. જય હિન્દ. વંદે માતરમ. નવા વર્ષના સર્વેને મારા રામ રામ. આવનારું નવું વર્ષ સૌના માટે શુભદાયી લાભદાયી નીવડે તેવી પરમ પરમાત્માની પ્રાર્થના, સાથે તમામ મારા ગુજરાતવાસીઓ, સર્વ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, આપણા લોકલાડીલા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા એવા પૂર્વ પાર્ટીના અધ્યક્ષ માન્ય અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય પટેલ સાહેબ, અને સવિશેષ અમારા નવનિયુક્ત મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સર્વ ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રદેશના હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રો, મારા મત વિસ્તાર તલોદ પ્રાંતિજ અને સમગ્ર સાબરકાંઠા જિલ્લો અને સર્વ ગુજરાતવાસીઓને નવા વર્ષની મારી ખૂબ શુભકામનાઓ, સાથે સાથે આવનારું વર્ષ સર્વને માટે લાભદાયી નીવડે, શુભદાયી નીવડે, અને પરમ પરમાત્માને હું પ્રાર્થના કરું કે આવનારું નવું વર્ષ સર્વેના માટે અને કોરોના મુક્ત રહે, અને આવનારું વર્ષ સૌના માટે સુખદાયી નીવડે તે પરમ પરમાત્માની પ્રાર્થના. સર્વને મારા રામ રામ. જય શ્રી કૃષ્ણ. પરાત્પત જય. વંદે માતરમ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપ્તિ બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ નગરપાલિકા કોર્પોરેટર, વોર્ડ નંબર 4, અને પ્રાંતિજના નગરજનોને હું દિવાળીની શુભકામના પાઠવું છું. આપનું આવનાર નવું વર્ષ શુભદાયી અને લાભદાયી નીવડે તેવી પ્રભુને મારી પ્રાર્થના. ભારત માતા કી જય. દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. દીપાવલી પર્વના આવનાર હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો આપણે ખૂબ જ આનંદપૂર્વક ઉજવીએ તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ. વિક્રમ સંવત 2078મું નવું વર્ષ આપ સૌને સુખદાયી, ફળદાયી અને સારું આરોગ્ય પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ સહ નવા વર્ષની નૂતન વર્ષા અભિનંદન. ચાલો આપણે સૌ સંગઠિત થઈને બજારમાં તેમજ ગ્રાહકોમાં થતી છેતરામણી સામે અવાજ ઉઠાવીએ અને આપણા અધિકારો પ્રાપ્ત કરીએ અને જરૂર પડે ન્યાય મેળવીએ તેવી હું આપને અપીલ કરું છું. જ્યાં પણ જરૂરિયાત લાગે અથવા છેતરામણી થતી હોય ત્યાં ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજનો સંપર્ક કરવા આપને અપીલ કરવામાં આવે છે. ભારત માતા કી જય.
જય જય શ્રી રામ। નીરવ પરીખના સૌને નૂતન વર્ષ અભિનંદન। આવાવાળું વરસ સમગ્રનું સારું જાય, સુખમય જાય, તંદુરસ્ત જાય એવી પ્રભુના પ્રાર્થના। કોરોનાના કપડા કાળમાંથી જ્યારે આપણે બહાર નીકળ્યા છીએ તો સર્વેની સુખાકારી માટે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું, અને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપણા ત્યાં વધે એવી મતલબ સૌનામાં દિવાળીની શુભકામના પાઠવું છું। ધન્યવાદ।